નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ પ્લસ માં આપનું સ્વાગત છે. હું શુભવાંશી. આપણે દરેક લોકો એક અદભુત વારસાના સંતાનો છે. આપણને વારસામાં આયુર્વેદથી લઈને એક એક એવો વારસો મળ્યો છે, પ્રાકૃતિક અને નૈસર્ગિક વારસો કે જે આપણને કોઈ પણ સમયમાં કામ આવી શકે છે. આધુનિક થયા છે, આજે કેટલીય સમસ્યાઓથી જોડાઈ રહ્યા છે, પણ આયુર્વેદ એ આપણને દરેક સમયમાં અત્યારે કામ લાગે છે. અને એટલે જ આજે હેલ્થ પ્લસમાં વાત કરવી છે નિસર્ગ આયુર્વેદમ વિશે. હવે ગુજરાતની સૌ પ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનો થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસે. તો આયુર્વેદ વિશે માર્ગદર્શન આપવા અને અત્યારે સમગ્ર વાત વિશે આપણી સાથે દર્શકોને માર્ગદર્શન આપવા જોડાઈ ગયા છે વૈદ્યશ્રી રાજેશ ઠક્કર. વૈદ્યજી, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ પણ કાર્યક્રમમાં ફોન કરીને આપને ગુંજતા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. વૈદ્ય રાજેશ ઠક્કર આપને ચોક્કસથી સચોટ માર્ગદર્શન આપશે. અને ખાસ કરીને આપ જયારે પણ ફોન કરો છો, આપના ટીવીનો અવાજ બંધ રાખો, સીધી ફોન લાઈન પર વાત કરો અને આપનું નામ, આપને શું પ્રશ્ન છે અને આપની ઉંમર ખાસ કરીને જણાવશો. વૈદ્ય રાજેશજી, આપણે અગાઉ વાત કરતા હતા કે સિઝન બદલાઈ છે, કેટલાય પ્રશ્નો છે, ખાસ કરીને અત્યારે ચોમાસુ અને અત્યારની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા એટલા બધા રોગ વધી રહ્યા છે, તો એ વખતે અત્યારે આયુર્વેદનું એમાં શું મહત્વ આવી જાય છે? ડેન્ગ્યુ, મેલેરિયા અને અત્યારે હાલ ભાદરવો મહિનો આપણે જાણીએ છીએ બધા કે ચાલી રહ્યો છે, શરદ ઋતુ છે આયુર્વેદના મત પ્રમાણે. તો કુદરતી ગરમી વધે છે એટલે ડેન્ગ્યુ જે છે તો એમાં પણ આપણને જોવા મળે છે કે રક્તનો એક ઘટક છે પ્લેટેલેટ છે એ તૂટે છે. મેલેરિયા છે તો એ પણ એની અંદર છે, એ પિત્તપ્રધાન વ્યાધિ છે. એટલે આવા જે લક્ષણો છે અત્યારે એસિડિટી વાળા છે, પેટની બળતરા જેને થતી હોય છે, ચાંદા પડેલા હોય, અલ્સરેટિવ કોલાઇટિસ વાળા હોય, તો આવા બધા દર્દીઓ છે આ ઋતુમાં સૌથી વધારે હેરાન થતા હોય છે. અને કુદરતી એનો જે ક્રમ છે તો એના જે ડેન્ગ્યુના અને એના જે વાયરસ છે એને વધવાનો સૌથી વધારે અનુકૂળ ઋતુ જે હોય તો એ આ સિઝનમાં એમને મળી રહેતી હોય છે. જી, અત્યારે આપણે જોઈએ છીએ કે ડેન્ગ્યુ માટે, ખાસ કરીને મલેરિયા અને બીજા બધા રોગો માટે ઉકાળો પીવડાવવામાં આવે છે. એ ઉકાળો શેનો બનેલો હોય છે? કેટલીક સિઝન પ્રમાણે જ્વર, એટલે આયુર્વેદમાં જે તાવ આવે છે ને એને જ્વર કહેવામાં આવે છે. તો જ્વરને પ્રતિરોધક હોય અને પ્લસ અત્યારની ઋતુને અનુકૂળ હોય એવા પટોલ છે, કટુકી છે, કિરાતિક્ત છે એટલે કરિયાતું જેને કહીએ છીએ, કડું તરીકે ઘણા લોકો ઓળખે છે, તો આવી કેટલીક પિત્તશામક ઔષધિઓ છે એમાંથી એ તૈયાર કરવામાં આવે છે. ઉકાળાનું અને ચોક્કસ વિધિ હોય છે. અને આપણે આ વિશે આગળ વાત કરીશું, સાથે જ એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, નમસ્કાર, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો? નલિની બેન બોલું છું. જી નલિની બેન, ક્યાંથી વાત કરી રહ્યા છો? નલિની બેન બોલું છું. જી નલિની બેન, આપ ટીવીમાં અવાજ ના સાંભળો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? અમદાવાદથી વાત કરું છું. અને આપનો પ્રશ્ન શું છે? અને મારી ઉંમર 57 વર્ષની છે. આમ તો બધું જ હેલ્ધી છે, તો મારે જાણવા માટે પૂછ્યું હતું કે આયુર્વેદમાં બ્લડને પાતળું કરવા માટે કોઈ એવું ખાસ ઔષધ ખરું? ઔષધો ઘણા બધા આવે છે. ગુગળ નામની જે વનસ્પતિ છે એ એનો ગુંદર છે, એ ગુગળનું ઝાડ થતું હોય એનો નિર્યાસ એટલે કે ગુંદર છે, ગુગળ એને લઈને પતલું કરવામાં બહુ સરસ મદદ કરી શકે. એ સિવાય ત્રિકટું છે, સૂંઠ છે, મરી છે, એવા ઘણા બધા એવા પદાર્થો છે એમાં મદદ કરી શકે. હું તમને એક ઔષધ લખાવું છું, મેદોહર વિડંગાદી લો. તો અત્યારે હાલ જેમ લોહીને પતલું કરવાની દવા જે લેવામાં આવે છે તેવી રીતે આ દવા પણ આયુર્વેદિકમાં લઈ શકાય છે. અને વધારે તકલીફ હોય અથવા કોલેસ્ટ્રોલના બીજા કોઈ રિપોર્ટ કરાવેલા હોય તો પછી વ્યક્તિગત માર્ગદર્શન પણ અલગથી લઈ શકાય છે. જી, એટલે દર્શક મિત્રો, આપ જયારે પણ ફોન કરો છો ત્યારે આપના હાથમાં કાગળ અને પેન રાખો જેથી આપ નામ નોટ કરી શકો. એ સાથે જ એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો, ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. નલિનીબેને જે પ્રશ્ન પૂછ્યો એનો પણ આપને ઉત્તર મળી ગયો હશે. એટલે આયુર્વેદ એક કદાચ એકમાત્ર એવું શાસ્ત્ર કે જેની અંદર દરેક વસ્તુના કોઈ ને કોઈ ઉપાય રહેલા હોય છે. રાજેશજી, અમે વાત કરી રહ્યા હતા કે અત્યારે જે ડેન્ગ્યુની સિઝન ચાલી રહી છે, વિવિધ પ્રકારના ઉકાળા આવવામાં આવે છે, ડેન્ગ્યુ માટે આયુર્વેદમાં કોઈ ચોક્કસ પ્રકારની સારવાર હોય છે? હા,
એક્ઝેક્ટ ડેન્ગ્યુ અત્યારના નિદાન પ્રમાણે નક્કી થયેલું છે, રોગનું નામ અપાયેલું છે, એની એક ચોક્કસ પદ્ધતિ છે. આયુર્વેદ છે, 3000 વર્ષ 5000 વર્ષ પહેલા એની પરિપાટી શરૂ થયેલી છે, એનાથી પણ કદાચ પહેલા એ રીતે. તો એની સમજવાની, રોગને સમજવાની પદ્ધતિ પોતાની આગવી છે. અને સંપ્રાપ્તિ વિઘટન કહેવાય કે દોષ કયો છે, ઋતુ કઈ છે, કઈ ઉંમરની વ્યક્તિને થયો છે, રોગોના પ્રકારો છે, તો એ પ્રમાણે આજે છે એ દંડક જ્વર તરીકે પણ એને ઓળખી શકાય કે આખા શરીરના હાડકા અને સાંધાઓમાં સખત દુખાવો થતો હોય છે. અને પ્લેટેલેટ કાઉન્ટ રક્તના ઘટકોને એકદમ ડાઉન કરે છે અને મૃત્યુના ભય સુધી સન્નિપાત જ જ્વર છે, પિત્ત પ્રધાન સન્નિપાત જ્વર. અને એમાં ઔષધિઓ આના ઉકાળા જે આવે છે તો એ રક્તકણોનો દિવાલ છે. અને પ્રશ્ન હોય તો મને જણાવશો. મારી વાત સાથે જે કોલેજ જોડાઈ ચુક્યા છે. હેલો, ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. જી, કોઈનો કોલરનો પ્રશ્ન હોય તો મને તરત કહેશો તો વાતને આગળ વધારીશું. જે રક્ત પ્લેટેલેટ કાઉન્ટ છે અને જે કહીએ છીએ એની દિવાલોને તૂટતી બચાવે છે. અમે મુખ્યત્વે પ્લેટેલેટનો નાશ થાય છે અને અમે આગળ વાત કરીશું. એ સાથે જ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો, હેલો, નમસ્કાર, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો. બંશીભાઈ શાહ. જી, અને ક્યાંથી વાત કરી રહ્યા છો? અમે ભરૂચથી વાત કરી રહ્યા છો બેન. જી, અને આપનો પ્રશ્ન શું છે? હા, પ્રશ્ન મારો છે કે મારી દીકરીનો દીકરો 6 વર્ષનો છે ને એને સ્વાદુપિંડમાં સોજો આવેલો છે, તો એનો ઉપચાર થઈ શકે? જી હા. હવે એ નિદાન થયું ત્યારે તમે કેટલા સમય પહેલા નિદાન થયેલું છે? નિદાન અમારું 15 દિવસ પહેલા છે. હા, તો શું તકલીફ થતી હતી બાળકને? બાળકને ગયા વર્ષે સાહેબ છે ને એક પેટમાં દુખાવો થયો, એટલે લડિયા જ હતા તો ત્યાં ટ્રીટમેન્ટ લીધી, એનાથી આરામ થઈ ગયો. પણ હમણાં 15 દિવસ પહેલા એકદમ દુખાવો થયો તો એને એમડી ફિઝિશિયન ને ત્યાં લઈ ગયા, તો થોડું પેઇન કિલર આપ્યું, પછી આરામ થયો. પછી અમે લાઇપેજ જે આવે છે ને એ ટેસ્ટ કરાવ્યો, તો લાઇપેજ એના પહેલા 1200 જેવા હતા, અત્યારે 140 જેવા છે. અને અમારા MRCP કરાવી અને સોનોગ્રાફી કરાવી તો સ્વાદુપિંડમાં સોજો આવે છે એવું કહે છે. ઓકે, એટલે પેનક્રીએટાઇટિસ છે. એટલે એને અત્યારે હાલ આગળનું ડોક્ટરોના કહેવા પ્રમાણે શું નિદાન થયેલું છે અને આગળ શું ચિકિત્સા કરવાની છે? ચિકિત્સામાં એવું કે એ લોકોએ તો કોઈ દવા આપી નથી. અત્યારે એને તાવ શરદી ખાંસી જેવું છે, એટલે અમે 4 દિવસથી એને બીજી કોઈ ટ્રીટમેન્ટ નથી આપી. તો આપની સલાહ લેવા માંગીએ છીએ. અમદાવાદમાં છે? અમદાવાદમાં હો તો જો વ્યક્તિગત બધા રિપોર્ટ સાથે મળી શકો અને વ્યક્તિગત સંપર્ક પણ કરી શકો તો વધારે ચોકસાઈભર્યું કામ થશે. છતાં હું બે દવાના નામ તમને નોંધાવું છું. એક પ્રવાલ પંચામૃત કરીને ગોળી આવે છે, બાળકને જમ્યા પછી એક ઝીણી એક રતીની એક ગોળી આવે છે, એ મગના દાણા જેવડી, તો એક ગોળી એને બપોરે રાત્રે જમ્યા પછી આપવાની છે. અને અગ્નિતુંડી વટી નામની એક ગોળી આવે છે, એ જમવાના 2 કલાક પહેલા લીંબુ શરબત સાથે આપવાની છે. આ 2 અત્યારે પ્રારંભિક ઔષધો ચાલુ કરશો, શક્ય બને તો વ્યક્તિગત સંપર્ક કરી અને કન્સલ્ટેશન કરાવશો તો વધારે ફાયદો થઈ શકે. જી, એટલે આપ પણ આપના પૌત્રને લઈને શિવરંજની ખાતે જે નિસર્ગ આયુર્વેદમ આવેલું છે ત્યાંની મુલાકાત લઈ શકો છો. ખાસ કરીને જો આપ બહારગામથી હોય, બીજા વિસ્તારમાંથી હોય તો પણ આપ દવા નોંધી લેશો તો દવા આપ કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. આ સાથે જ એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો, 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 હેલો. જી, સ્વાગત છે આપનું. આપનું નામ જણાવશો. હા, મંજુલાબેન પરમાર. જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? કિશનપુરથી. જી, અને આપનો પ્રશ્ન શું છે? હવે આપ એસિડિટી બહુ ભયંકર રહે છે, સવારે ઉઠાય તો ઉઠકાર બહુ આવે છે. જી, અને આપની ઉંમર શું છે? અત્યારે 58 વર્ષ છે. કેટલા સમયથી છે આ તકલીફ આપને? હા, લગભગ છેલ્લા 2-3 વર્ષથી તકલીફ છે. બરાબર. અચ્છા, આ તકલીફ તમે મંજુલાબેન શબ્દ વાપર્યો, તમારા પત્ની માટે વાત કરો છો કે કોની વાત ચાલે છે? આ રોગનું લક્ષણ મારા પત્ની માટે. હા, હવે એમને ખાટા ઉડકાર આવે છે કે એમને એમના ઉડકાર આવે છે? ખાટા ઉડકાર આવે. પેટની બળતરા ને એવું થાય છે? પેટમાં બળતરા થાય છે. હા, તો 2 દવાના નામ હું નોંધાવું છું, એ નોંધી લેશો. 2 ખાલી પેટની દવા છે, એક સુતશેખર રસ નામની ગોળી આવે છે, 2 ગોળી ગળવાની છે, અને એક શતપત્ર્યાદી ચૂર્ણ આવે છે. શતપત્રી એટલે ગુલાબ, અને જેમાં મુખ્ય ઔષધ હોય એમાં બીજા અનેક પ્રકારના બીજા ચૂર્ણો આવતા હોય, તો એનું કોમ્બિનેશનથી બનાવેલું છે. 1 ચમચી પાવડર શતપત્ર્યાદી અને 2 સુતશેખરની ગોળી સવારે અને સાંજે
જમવાના 3-1 કલાક પહેલા લઈ લેવાની છે અને જમ્યા પછી તરત મહાશંખવટી નામની 2 ગોળી ચૂસી જવાની છે અને વધારે જરૂર પડે છે એવું લાગે છે તો 1.5 મહિના પછી કોલ કરશો અથવા તો રૂબરૂ મુલાકાત કરી શકો છો. જી, અને આપ ઇસનપુરમાં છો તો શિવરંજની ખાતે નિસર્ગ આયુર્વેદમ આવેલું છે તેની પણ મુલાકાત લઈ શકો છો. આ સાથે જ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો 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 હા, જે છે એ ધ્યાન આપો, તમે ટીવી પર અવાજ ન સાંભળશો. હેલો હેલો, લાગે છે કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. દર્શક મિત્રો, આપ જયારે પણ ફોન કરો છો સીધી ફોન લાઈન પર વાત કરો, ટીવીમાં અવાજ ના સાંભળો અને ખાસ કરીને કાગળ પેન સાથે રાખો જેથી આપ દવાના નામ નોંધી શકો. વૈદ્યજી, આપણે એક વાત કરી રહ્યા હતા એ સાથે જ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો હેલો, લાગે છે કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. દર્શક મિત્રો, પ્રોપર નેટવર્કમાં આવીને વાત કરો જેથી સમયનો બચાવ થઈ શકે. રાજેશજી, આપણે વાત કરી રહ્યા હતા કે પ્લેટલેટ્સ ઘટી જતા હોય છે જયારે ડેન્ગ્યુની બીમારી થતી હોય છે, તો એની માટે સારવાર કયા પ્રકારની લઈ શકાય? હા, 1-2 કે 3 ઘરગથ્થું પણ કરી શકાય. એક કમળનું ફૂલ છે એના માટે બહુ સારું છે. લગભગ દિવસના સવાર અને સાંજે સાકર સાથે કમળનું એક હોય ફૂલ, એના પાંખડીઓ તોડી અને ચાવી જવું જોઈએ, જેથી કમસે કમ એ લોસ થતો અટકાવે છે. સરપુંખ નામની એક બીજી વનસ્પતિ આવે છે તો એ પણ પ્લેટેલેટને ફરીથી નવસર્જન કરવામાં એમાં મદદ કરાવે છે. તો એ પણ ક્ષીરપાક સાથે બનાવીને દૂધ સાથે કેવી રીતે લેવાનું હોય છે. પ્રવાલ પિષ્ટી નામનું એક ઔષધ આવે છે. પણ શક્ય બને તો આ જેમ છે ગંભીર સારવાર રોગ છે તો એવી રીતે એક નજીકના આયુર્વેદિક ફિઝિશિયન તમારી આજુબાજુમાં, દર્શક મિત્રોને ખાસ કહીશ કે જેમ તમને તકલીફ થાય છે, જીવનને ભય ઉભો થયો છે, ગંભીર તકલીફ છે, તો જેમ એલોપેથીમાં તમે વિશ્વાસ કરો છો એવી રીતે આયુર્વેદિકમાં પણ વિશ્વાસ કરીને આગળ ચર્ચા કરીશું. એ સાથે જ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો, એક્ચ્યુઅલી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. દર્શક મિત્રો, આપ પ્રોપર નેટવર્કમાં આવીને વાત કરો. જી રાજેશજી, આપણે ચર્ચા કરી રહ્યા હતા. અને એ પ્રવાલ પિષ્ટી નામનું ઔષધ પણ આવે છે અને એની અંદર પણ એ ફાયદો કરી શકે છે. કેટલાક ગોળીઓ પણ આવતી હોય છે, ચર્ચા કરીશું. એ સાથે જ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો હેલો, નમસ્કાર, સ્વાગત છે આપનું નિસર્ગ આયુર્વેદમાં. આપનું નામ જણાવશો? હેલો, રમીલાબેન વાત કરી રહ્યા છો. રમીલાબેન, આપણે વિનંતી કરીશ આપના ટીવીનો અવાજ બંધ કરી દો, સીધી ફોન લાઈન પર વાત કરો. ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? સુરતથી બોલું છું, રમીલાબેન. અને આપનો પ્રશ્ન શું છે? મારો પગ દુખે છે, કમર થી દુખે છે. જી, કેટલા સમયથી છે તકલીફ અને કયા પ્રકારનો દુખાવો છે? કેટલા સમયથી છે આ તકલીફ અને કયા પ્રકારનો દુખાવો છે? ખાસ કરીને રમીલાબેન, આપને વિનંતી કરીશ આપના ટીવીનો અવાજ બંધ કરી દો. હા, આપને પગનો દુખાવો થાય છે ને, કેટલા સમયથી થાય છે? હેલો રમીલાબેન, કેટલા સમયથી પગનો દુખાવો થાય છે? 3 વર્ષથી થાય છે. 3 વર્ષે તો પણ સરળ હારું હતું, પણ હમણાં પાછા 3 દિવસ છે કમર એટલી દુખાય છે, એને નીચે લસ દેવાય એટલે આખો પગ દુખે છે મારો. બરાબર. અને 3-1 વર્ષથી છે કે પડી ગયા હતા કે પગમાં મચકોડ આવ્યો કે એવું કઈ છે? ના, તો એની ગાડી ખસી ગઈ એમ કે છે ને, એની નીચે નસ દબાય છે એવું કઈ છે. મોઢા ભાગેથી ત્યાં જે મણકાની નીચેની નસ હોય દબાતી હોય એટલે પગમાં તકલીફ થાય છે તમને. અને આઘાતજન્ય વસ્તુ છે એટલે ગૃધ્રસી નામની એક નાળી આવે છે જે કમરમાંથી નીકળીને પગના તળિયા સુધી જતી હોય છે. 2 દવાના નામ તમે નોંધી લેશો, 1 વાત ગજાંકુશ રસ અને 3 દશાંગ ગુગળ, 2 નામની ગોળી છે. બંનેમાંથી 2 વત્તા 2, 4 ગોળી સવારે અને 4 સાંજે નવશેકા ગરમ પાણી સાથે લેશો અને બહુ જ અતિશય ઉભા રહેવાનું, અતિશય વ્યાયામ વગેરેનો ત્યાગ કરશો. જી, આ સાથે જ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો દર્શક મિત્રો, આપ જયારે પણ ફોન કરો છો ફોન થોડી વાર ચાલુ રાખો, કાર્યક્રમમાં ફોન લાગી જ ગયો હોય છે, થોડી રાહ જોવી પડે છે આગળના જયારે કોલરની વાત ચાલતી હોય છે એટલે. રાજેશજી, આપણે વાત કરી રહ્યા હતા એ સાથે જ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો જી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો? જી, આપને વિનંતી કરીશ પ્રોપર નેટવર્કમાં આવીને વાત કરો, આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. આપનું નામ શું છે? મયંક મેડમ. જી, અને ક્યાંથી વાત કરી રહ્યા છો? ભરૂચથી વાત કરી રહ્યો છું. જી, પ્રશ્ન શું છે આપનો?
મેમ મારું નાક છે ને કોઈ પણ એક સાઈડ નું નાક 24 અવર અને દરરોજ બંધ જ રહે છે. કાં તો લેફ્ટ સાઈડ નું ઓપન થાય તો રાઈટ સાઈડ નું ક્લોઝ થાય, અને રાઈટ સાઈડ નું ક્લોઝ થાય લેફ્ટ સાઈડ નું ઓપન થાય, એવું છે. ઓકે, કેટલા સમયથી આ તકલીફ છે આપને? સર મને લગભગ 3 વર્ષથી આવી તકલીફ છે, અને એના લીધે શરદીનો પ્રોબ્લેમ દરરોજ રહે છે, અને મેં એની માટે નો સ્પેશિયાલિસ્ટ ને પણ બતાવ્યું સોનોગ્રાફી માટે, પણ હજુ કોઈ સોલ્યુશન નથી આવ્યું. ખાંસી આવે છે? હા, એટલે શરદી થાય ત્યારે ખાંસી આવે છે, બાકી નોર્મલી તો નથી આવતી. આવે છે? હા, ઠીક આવે છે. ઓકે, તો બે દવાના નામ તમે નોંધી લેશો, એક લક્ષ્મી વિલાસ રસ અને કફ કુઠાર રસ. આ નામની બે ગોળી છે, બંને ગોળી સવાર સાંજ ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે. ફ્રીજમાં રાખેલી વસ્તુઓ, ગળપણ, બધું જ કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરેનો ત્યાગ કરશો અને 2 મહિના ચોક્કસ સારવાર લેશો નિયમિત પ્રમાણે, તો સરસ ફાયદો થઈ શકે છે. જી મહેનભાઈ, અને આપ આ દવા કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. નિસર્ગ આયુર્વેદમ અમદાવાદના શિવરંજના વિસ્તારમાં આવેલું છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નીચે સેલમાં હું આવ્યું છું, ત્યાં જઈને આપ પણ મુલાકાત લઈ શકો છો. આ સાથે જ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો, હેલો, નમસ્કાર, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં, આપનું નામ જણાવશો? હેલો, આપનું નામ જણાવશો? હેલો, આપનો અવાજ આવી રહ્યો છે, આપનું નામ જણાવશો? હા, નાનુભાઈ ઠક્કર બોલું છું, વારાહીથી. જી નાનુભાઈ, અને પ્રશ્ન શું છે આપનો? મને છે ને પગનો દુખાવો બહુ રહે છે. જી, કયા પ્રકારનો દુખાવો છે ને કેટલા સમયથી રહે છે? હેલો, ક્યાં દુખે છે તમને? પગનો દુખાવો બહુ રહે છે. પગનો દુખાવો બંને ડીઝલમાં દુખે છે કે પગની પાણીમાં કે ગોંડી પાસે દુખે છે? પગના ઢીંચણ ને વાતામાં બધું બહુ દુખે છે, અને ડાયાબિટીસ ની તકલીફ હતી, એના લીધે દુખાવો થયો છે. શું થયું છે? યુરિક એસિડ? ડાયાબિટીસ હતો, લગભગ 10-1 વર્ષથી ડાયાબિટીસ છે. હા, તો ડાયાબિટીસ કાબુમાં છે કે અત્યારે વધારે રહે છે? ડાયાબિટીસ તો કમ્પ્લીટ કાબુમાં છે. હા, તો પ્રમેહની મૂળભૂત ચિકિત્સા પણ કરવી જોઈએ, અને તમારો ઢીંચણનો જે દુખાવો છે એની પણ ચિકિત્સા કરવી જોઈએ. તો 2 દવા હું તમને નામ નોંધાવું છું. એક રાસનાદી ગુગ્ગુલુ નામની ગોળી આવે છે, અને બીજું મહારાસનાદી ક્વાથ આવે છે. આની સાથે તમારો જે પ્રમેહ રોગ છે, મૂળભૂત વ્યાધિ છે, તો એ પ્રમેહ ગજ કેસરી નામની પણ એક ગોળી આવે છે. તો રાસનાદી ગુગળ અને પ્રમેહ ગજ કેસરીની 2 ગોળી અને મહારાસનાદી ક્વાથનો 2 ચમચી ભૂકો ઉકાળી અને પીવાનો છે, અને ત્યાં મહાનારાયણ તેલનું માલિશ કરવાનું છે ટીચર ઉપર. આટલું કરી શકો છો, અને અમારા ત્યાં નિસર્ગમાંથી પણ તમે આ ઔષધો કુરિયર દ્વારા મંગાવી શકો છો. જી નાનુભાઈ, એટલે આપ પણ શિવરંજની વિસ્તારમાં જ આવેલું છે નિસર્ગ આયુર્વેદમ, તેની પણ મુલાકાત લઈ શકો છો. રાજેશજી, અત્યારે વાત નીકળી છે કે ડાયાબિટીસની, જે વાત કરી ડાયાબિટીસની તકલીફ છે, તો ડાયાબિટીસનો પણ કોઈ ઉપાય હોય છે આયુર્વેદમાં? હા, ડાયાબિટીસનું સૌ પ્રથમ વર્ણન 2900 વર્ષ પહેલા ચરક સંહિતા નામનો જે દુનિયાના પહેલા ફિઝિશિયન કહેવાય તેમના ગ્રંથમાં એમનું વર્ણન બહુ જ વિસ્તારથી છે. 20 પ્રકારના ડાયાબિટીસ લખ્યા છે, બહુ જ વિસ્તૃત વર્ણન છે. આખી દુનિયામાં કોઈને ખબર નહોતી ત્યારે આયુર્વેદના ઋષિમુનિઓને, આપણે ભારતના આ ભવ્ય વારસો છે, લોકોને ખબર હતી, અને એના બહુ અનેક પ્રકારના ઔષધો અત્યારે હાલ છે મળી પણ રહ્યા છે, અને અસરકારકતા પણ એવી છે કે મેં મારી 21 વર્ષની જિંદગીમાં લગભગ 800 પેશન્ટને સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી ડાયાબિટીસ કાબુમાં રહ્યા છે, અને લગભગ 80 જેટલા તો એવા છે દર્દીઓ કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ હતા મોટી ઉંમરના, તો એવા લોકોને પણ આપણે ઇન્સ્યુલિનમાંથી છોડાવીને સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી એ લોકોનું સારું થઈ રહ્યું છે. જી, એટલે કહેવાય છે કે આયુર્વેદના કારણે દરેક રોગોમાંથી મુક્તિ મળી શકે છે, માત્ર કહેવાની વાત નથી, ક્યાંક હકીકત પણ અત્યારે આ સાબિત પણ થઈ રહ્યું છે. વૈદ્ય રાજેશજી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને દર્શકોને માર્ગદર્શન આપવા બદલ. નમસ્કાર, જય આયુર્વેદ. તો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ, ફરી મળીશું. નમસ્કાર. હવે ગુજરાતની સૌ પ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટ ડ્રાઈવ રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર, અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી.